નમસ્કાર મિત્રો હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું મિત્રો આજે આપણે તારીખ અઢાર માર્ચ બે હજાર વીસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું જે આપણે આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે તો મિત્રો આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો તો ચલો મિત્રો શરૂ કરીએ સૌપ્રથમ પ્રથમ જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયેલા પ્રશ્નો આ પ્રશ્નોના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે અને વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આના જવાબો જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે તમારા કેટલા જવાબો સાચા છે અને ત્યારબાદ તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે કે પાંચમાંથી તમારે કેટલા માર્ક્સ આવ્યા છે તો વિડીયોને પોઝ કરો અને તમે તમારા જવાબો લખો છે કમેન્ટ બોક્સમાં અને હું ચાલુ કરું છું પ્રથમ પ્રશ્ન આજનો પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ ક્યારે મનાવવામાં આવ્યો મિત્રો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે જો દિવસો વિશેના સવાલો પૂછાય ઇમ્પોર્ટન્ટ ડે વિશેના તો સવાલ આ પૂછાવાની શક્યતા છે તો તાજેતરમાં રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે તે સોળ માર્ચના રોજ મનાવવામાં આવ્યો છે ઓપ્શન સી છે તે સાચો જવાબ છે નેશનલ વેક્સિનેશન ડે એના વિશે ચર્ચા કરીએ તો દર વર્ષે સોળ માર્ચના રોજ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરવામાં આવે છે પરંતુ ફક્ત ભારતમાં યાદ રાખજો આ દિવસને નેશનલ ઇમ્યુનાઇને ઇમ્યુનાઇઝેશન ડે અથવા તો નેશનલ વેક્સિનેશન ડે તરીકે પણ ઓળખાય છે હવે મિત્રો ભારત સરકાર દેશના લોકોને રસીકરણનું મહત્ત્વ જણાવવા માટે સમજાવવા માટે દર વર્ષે આ રાષ્ટ્રીય રસીકરણ દિવસની ઉજવણી કરે છે હવે જો વાત કરીએ તો વર્ષ ઓગણીસો પંચાણુંમાં ભારતમાં પોલિયો સામેની મૌખિક રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો હતો અને સત્યાવીસ માર્ચ બે હજાર ચૌદ આ એક ઇમ્પોર્ટન્ટ ડેટ છે યાદ રાખી લેજો તો આ દિવસે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતને પોલિયો ફ્રી જાહેર કર્યો હતો યાદ રાખજો સત્યાવીસ માર્ચ બે હજાર ચૌદના રોજ મિત્રો આજે રાષ્ટ્રીય રસીકરણ દિવસ છે ને તે ઉજવવા પાછળનો મુખ્ય જો ઉદ્દેશ કહી શકીએ તો લોકોને પો પોલિયો સામે લડત અને વિશ્વમાં તેને સંપૂર્ણ નાબૂદ કરવા માટે જાગૃત કરવાનો છે તો એ તમારે યાદ રાખવાનું છે વાત થઈ છે ઇમ્પોર્ટન્ટ ડે વિશેની તો આપણે માર્ચ મહિનાના બધા જ ઇમ્પોર્ટન્ટ ડે વિશે એકવાર ફટાફટ જોઈ લઈએ પહેલી માર્ચના રોજ હતો શૂન્ય ભેદભાવ દિવસ ત્યારબાદ ત્રણ માર્ચના રોજ બે ઇમ્પોર્ટન્ટ ડે હતા વિશ્વ વન્યજીવ દિવસ જેની થીમ હતી બે હજાર વીસની સસ્ટેનિંગ ઓલ લાઈફ ઓન અર્થ અને બીજો હતો વર્લ્ડ હિયરિંગ ડે જેની થીમ હતી હિયરિંગ ફોર લાઈફ ડોન્ટ લેટ હિયરિંગ લોસ લિમિટ યુ આ ઉપરાંત ચોથી માર્ચના રોજ હતો રાષ્ટ્રીય સુરક્ષા દિવસ છઠ્ઠી માર્ચના રોજ હતો દંત ચિકિત્સક દિવસ અને સાતમી માર્ચના રોજ હતો ઔષધિ દિવસ આઠમી માર્ચ એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ડે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ જેની બે હજાર વીસની થીમ હતી આઈ એમ જનરેશન ઇક્વોલિટી રિયલાઇઝિંગ વુમન્સ રાઇટ અગિયારમી માર્ચના રોજ નો સ્મોકિંગ ડે હવે માર્ચ મહિનાનો જે બીજો બુધવાર હોય છે ને તેને નો સ્મોકિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે આ વખતે અગિયારમી માર્ચ હતી અને જે માર્ચ મહિનાનો બીજો ગુરુવાર હોય તેને વર્લ્ડ કિડની ડે તરીકે ઉજવવામાં આવે છે એટલે કે બારમી માર્ચના રોજ આ વખતે વર્લ્ડ કિડની ડે હતો ત્યારબાદ ચૌદમી માર્ચના રોજ પાય ડે અને પંદરમી માર્ચના રોજ વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ અને સોળમી માર્ચ તો મેં તમને કહી દીધું રાષ્ટ્રીય રસીકરણ દિવસ તો મિત્રો આ હતા માર્ચ મહિનાના ઇમ્પોર્ટન્ટ ડે મિત્રો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તમે વિડીયોને લાઈક અને શેર કરીને મને સપોર્ટ કરી શકો છો એના માટે આપણે ડેલી ટાર્ગેટ રાખેલો છે લાઈક માટેનો આજનો આપણો વિડીયોનો ટાર્ગેટ છે ડેલી ટાર્ગેટના પ્રમાણે એક હજાર લાઇકનો જોઈએ છે કેટલા મિત્રો સપોર્ટ કરે છે એક હજાર લાઇક કરીને ત્યારબાદનો સેકન્ડ સવાલ છે જે એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સવાલ છે આવનારી પરીક્ષા માટે પૂછાવાની હંડ્રેડ પર્સન્ટ શક્યતા છે મિત્રો કે તાજેતરમાં સુપ્રીમ કોર્ટના કયા પૂર્વ મુખ્ય જજની રાજ્યસભાના સાંસદ તરીકે નિમણૂક કરવામાં આવી છે તો મિત્રો રંજન ગોગાયની સુપ્રીમ કોર્ટના જે પૂર્વ ચીફ જસ્ટિસ હતા તેમની રાજ્યસભાના સાંસદ તરીકે નિમણૂક થઈ છે ઓપ્શન એ છે તે સાચો જવાબ છે અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો રંજન ગોગાય હવે ચર્ચા કરીએ તો આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આપણા સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ હતા રંજન ગોગાય તેઓની રાજ્યસભાના સંસદ તરીકે નિમણૂક કરી છે નોમિનેટ કર્યા છે મિત્રો રંજન ગોગાઈ છે તેઓ ત્રણ ઓક્ટોબર બે હજાર અઢારથી સત્તર નવેમ્બર બે હજાર ઓગણીસ સુધી સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ હતા કેટલામાં નંબરના છેતાલીસમાં નંબરના તેમણે અયોધ્યાના રામ મંદિર સહિત અનેક મહત્વના નિર્ણય પૈ ચુકાદા આપ્યા હતા અને તેમની અધ્યક્ષતા ધરાવતી બેન્ચે એકસો એકસઠ વર્ષથી પેન્ડિંગ જે રામ જન્મભૂમિનો જે વિવાદ હતો તેની સતત સુનાવણી કરીને રામ મંદિર અંગેનો ચુકાદો આપ્યો હતો રંજન છે ક્યાંના છે તેઓ તેઓ આસામના દિબ્રુગઢના છે એ પણ યાદ રાખજો હવે મિત્રો થોડું જનરલ નોલેજ જોઈ લઈએ તો રાજ્યસભામાં રાષ્ટ્રપતિ દ્વારા કુલ બાર સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ઇમેજમાં જોઈ શકો છો આપણા હાલના રાષ્ટ્રપતિ છે રામનાથ કોવિંદ અને લોકસભામાં બે સભ્યોની નિમણૂક કરવામાં આવે છે ટોટલ રાજ્યસભા અને લોકસભામાં થઈને ચૌદ સભ્યોની નિમણૂક કરવામાં આવે છે હવે રાજ્યસભા હોય તેના સભાપતિ કોણ હોય છે આપણા ઉપરાષ્ટ્રપતિ કોણ છે હાલમાં વેંકૈયા નાયડુ છે તમે ઇમેજમાં જોઈ શકો છો અને લોકસભા છે તેના અધ્યક્ષ કોણ છે હાલમાં ઓમ બિરલા છે કેટલામાં નંબરના સત્તરમાં નંબરના એટલે સત્તરમી લોકસભા અત્યારે ચાલી રહી છે આ ઉપરાંત વાત કરીએ તો હાલમાં આપણા સુપ્રીમ કોર્ટના જે ચીફ જસ્ટિસ છે તે છે સરદ અરવિંદ બોબડે સુડતાલીસમાં નંબરના તમે અહીં ઇમેજમાં તેમને જોઈ શકો છો હવે સુપ્રીમ કોર્ટના પ્રથમ ચીફ જસ્ટિસ કોણ હતા હરિલાલ કણિયા હતા તેઓ એક ગુજરાતી હતા પરીક્ષામાં એવું પૂછાય કે ગુજરાતી અથવા તો પ્રથમ તો પણ એક જ જવાબ આવશે હરિલાલ કણિયા આ ઉપરાંત વાત કરીએ તો હાલમાં ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ છે વિક્રમનાથ જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તેઓ પચીસમાં નંબરના છે એ પણ તમારે યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો સવાલ છે તાજેતરમાં આઈટી ચેલેન્જ પ્લસ બે હાજર ઓમાન ઓપન જવાબ રહેશે ઓપ્શન સી અચંથા શરત કમલ તમે જોઈ શકશો અચંથા કમલ તમેટીએફ ચેલેન્જ પ્લસ બે હાજર વીસ ઓમન ઓપન ટાઇટલ જીતી લીધું છે મિત્રો તેઓ ભારતીય ટેબલ ટેનિસ પ્લેયર છે અને ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન ચેલેન્જ પ્લસ બે માં વીસમાં આ ટાઇટલ જીતી લીધું છે ઓમન ટાઇટલ કોને હરાવીને જીત્યું છે તો પોર્ટુગલના મેક્રોસ ફિટૅસને હરાવીને તેઓએ આ ટાઇટલ જીત્યું છે તેઓ ક્યાંના છે તો આ જે પ્લેયર છે તેઓ આપણા છે તમિલનાડુ રાજ્યના છે અને તાજેતરમાં તેઓને પદ્મશ્રી એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે મિત્રો થોડું આપણે રિવિઝન કરી લઈએ ગઈકાલે ચર્ચા કરી હતી કે ભારતીય સ્નૂકર છે પંકજ અડવાણી જેઓને તમે ઇમેજમાં જોઈ શકો છો તેઓએ અમદાવાદમાં આયોજિત નેશનલ સિક્સ રેડ સ્નૂકર ચેમ્પિયનશિપ જીતી લીધી હતી તેઓએ ઈસ્પ્રિત સિંહ છે તેઓને હરાવીને આ ટાઇટલ જીત્યું હતું તેઓનું ચોત્રીસમાં નંબરનું રાષ્ટ્રીય ટાઇટલ છે આ ઉપરાંત વાત કરીએ તો સૌરાષ્ટ્રે બંગાળને હરાવીને પોતાની પ્રથમ રણજી ટ્રોફી જીતી લીધી છે હવે તમારા માટેનો પ્રશ્ન છે કે સૌરાષ્ટ્રની ટીમ છે તેના કેપ્ટન કોણ છે ગઈકાલે આપણે ચર્ચા કરી હતી મિત્રો વિડીયો આગળ વધતાં પહેલાં જણાવવાનું કે જો તમને આ વિડીયોથી બેનિફિટ થતો હોય તો તમે વિડીયોને લાઈક અને શેર કરીને મને સપોર્ટ કરી શકો છો મિત્રો તમે જેટલું વધારે લાઇક અને જેટલું વધારે શેર કરો છો ને તેટલું મારું પ્રોત્સાહન વધે છે મારું મનોબળ વધે છે અને મને વધારે સારું કામ કરવાની એનર્જી મળે છે અને જો આવું બનતું રહેશે તો હું તમારા સમક્ષ સારું ને સારું વધારે મટિરિયલ લાવી શકીશ અને તમને ભણવાની મજા આવશે મને ભણાવવાની પણ મજા આવશે તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો આજના આપણા વિડીયોનો ટાર્ગેટ રાખ્યું છે એક હજાર લાઇકનો આ ઉપરાંત આજના આ વિડીયોની પીડીએફ અને અગાઉના બધા વિડીયોની પીડીએફ તમને મારી ટેલિગ્રામ ચેનલ છે તેના પરથી એક સાથે મળી રહેશે જેની લિંક મેં વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આજે આજે આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો ડેલી કરંટ અફેરની પીડીએફ માટે ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં શોધાયેલી ટ્રી હોપરની નવી પ્રજાતિઓનું નામ કોના પર રાખવામાં આવ્યું છે તો ટ્રી હોપરની નવી પ્રજાતિનું નામ રાખવામાં આવ્યું છે લેડી ગાગા ઉપર તમે ઈમેજમાં જોઈ શકશો આ છે ટ્રી હોપરની એક નવી પ્રજાતિ અને આ છે લેડી ગાગા હવે કોણ છે લેડી ગાગા તો તેઓ છે અમેરિકાના સિંગર અને સોંગ રાઇટર લિરિસિસ્ટ છે અને ટ્રી હોપર જો વાત કરીએ તો તે એક પ્રકારની કીટ છે કીટાણું છે કીટ કહીએ ને જેમ જે માખ જે કહીએ ને એની કેટેગરીમાં આવે છે તો તેના પર તેનું નામ રાખવામાં આવ્યું છે કાય કાયા ગાગા યાદ રાખજો કાય કાયા ગાગા એવું નામ રાખવામાં આવ્યું છે આ જે કીટ છે ને ટ્રી હોપર તેનું હવે મિત્રો થોડું રિવિઝન કરીએ તો આપણે થોડા સમય અગાઉ ચર્ચા કરી હતી કે સચિન તેંડુલકર તેમના નામ પર એક કરોડિયાની પ્રજાતિનું નામ રાખવામાં આવ્યું હતું શું નામ હતું મારેંગો સચિન તેંડુલકર તમે ઇમેજમાં જોઈ શકો છો આ છે કરોડિયાની પ્રજાતિ અને આ છે સચિન તેંડુલકર આ ઉપરાંત ગોકળ ગાયની એક નવી પ્રજાતિ હતી તેનું નામ પણ સ્વીડનની પર્યાવરણ કાર્યકર્તા હતા છે ગ્રેટા થૂનબર્ગ તેઓને ઇમેજમાં જોઈ શકો છો તેના પર રાખવામાં આવ્યું હતું સી ગેટા સી ગ્રેટા થુનબર્ગ આનું નામ એવું છે આ જે ગોકળ ગાય છે તેની પ્રજાતિનું નામ છે સી ગ્રેટા થુનબર્ગ એ તમારે યાદ રાખવાનું છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન ત્યારબાદનો સવાલ છે કે તાજેતરમાં જીએસટી પરિષદે મોબાઈલ ફોન પર જીએસટીનો દર કેટલો કર્યો છે તો જીએસટીનો દર વધારીને કર્યો છે અઢાર ટકા જીએસટી પરિષદે આજે મોબાઈલ ફોન પર પહેલાં જે જીએસટી દર હતો બાર ટકા તે વધારીને અઢાર ટકા કરી દીધો છે એ તમારે યાદ રાખવાનું છે આ ઉપરાંત જો વાત કરીએ તો વિમાનની જાળવણી તેમજ તેને રિપેરિંગનો જે જીએસટી હતો તે અઢાર ટકાથી ઘટાડીને પાંચ ટકા કરી દીધો છે હવે બીજી એક વાત કરીએ તો થોડા સમય અગાઉ લોટરી પરનો જે જીએસટી હતી ને તેને વધારીને અઠ્યાવીસ ટકા કરવામાં આવી છે મિત્રો થોડું આપણે જીકે જોઈ લઈએ થોડુંક જનરલ નોલેજ જોઈ લઈએ જીએસટી વિશે તો જીએસટીનું ફૂલ ફોર્મ બધાને આવડતું જ એટલે મેં અહીંયા દર્શાવ્યું નથી શું થાય છે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક ભારતમાં જીએસટી લાગુ કરવામાં આવ્યું હતું એક જુલાઈ બે હજાર સત્તરના રોજ અને સૌપ્રથમ અસમ રાજ્યમાં લાગુ કરવામાં આવ્યું હતું અને છેલ્લે જમ્મુ કાશ્મીરમાં લાગુ કરવામાં આવ્યું હતું વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં સૌપ્રથમ જીએસટી છે તે ફ્રાન્સમાં ઓગણીસો ચોપનમાં લાગુ કરવામાં આવ્યું હતું અને જીએસટી નાબૂદ કરવાવાળો જો વિશ્વનો પ્રથમ દેશ કહીએ તો તે મલેશિયા બન્યો હતો હવે જીએસટી પરિષદ છે તેના પ્રમુખ કોણ હોય છે આપણા નાણાં મંત્રી હોય તે હોય છે આનમાં કોણ છે આપણા નાણાં મંત્રી નિર્મલા સીતારામન ભારતમાં ત્રણ પ્રકારના જીએસટી જોવા મળે છે કયા કયા છે એસજી જીએસટી સી જીએસટી અને આઈ જીએસટી એસ જીએસટી એટલે કે સ્ટેટ જીએસટી સી એટલે કે સેન્ટ્રલ અને આઈ એટલે કે ઇન્ટીગ્રેટેડ જીએસટી તો આ પ્રશ્નમાંથી તમારે આટલી બાબતો યાદ રાખવી જોઈએ નેક્સ્ટ પ્રશ્ન હવે મિત્રો જોઈએ આપણે ન્યૂઝ ફટાફટ ન્યૂઝ ફટાફટમાં પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કયા રાજ્યમાં કોરોનાના પ્રસારને રોકવાના રોકવા માટે નમસ્તે ઓવર હેન્ડસેક અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તો આપણો જવાબ રહેશે કર્ણાટક તો કર્ણાટકમાં આ જે કોરોના છે તે કોરોનાનો જે પ્રસાર છે તેને રોકવા માટે આ નમસ્તે ઓવર હેન્ડશેક અભિયાન લોન્ચ કરવામાં આવ્યું છે કોરોનાનું વાત આવે તો તમને ખ્યાલ હશે તેનું નામ શું રાખવામાં આવ્યું છે ડબલ્યુએચઓ દ્વારા વુ દ્વારા કોવિડ કોવિડ તેનું નામ કોવિડ નાઇન્ટીન નામ રાખવામાં આવ્યું છે કોવિડ નાઇન્ટીન એટલે કે કોરોના સીઓ પર વીઆઈ પર વાયરસ અને ડી પર ડિસીઝ અને નાઇન્ટીન પર બે હજાર ઓગણીસ કોરોના વિશેના બીજા એક ન્યૂઝ એ છે કે હરિયાણા છે તે ભારતનું પ્રથમ એવું રાજ્ય બન્યું છે જેણે કોરોનાને મહામારી એટલે કે રોગચાળો જાહેર કર્યો છે અહીંયા આપણે વાત થઈ છે કર્ણાટકની તો કર્ણાટક છે તેનું કેપિટલ છે બેંગલુરુ તમારા માટે પ્રશ્ન છે કે બેંગલુરુ છે તેમાં કઈ કઈ મોટી કંપનીઓ કઈ કઈ સંસ્થાઓના હેડક્વાર્ટર આવેલા છે જેને આવડતા હોય તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે કર્ણાટકના સીએમ છે યદી યેદીયુરપ્પા ગવર્નર છે વજુભાઈ વાળા જેઓ આપણા ગુજરાતના નાણાં મંત્રી ઘણી વખત દ્વારા રહી ચૂક્યા છે તો એ પણ યાદ રાખવાનું છે સેકન્ડ સવાલ છે કે તાજેતરમાં જ યસ બેંકના એમડીસીઓ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે પ્રશાંત કુમારની તમે ઇમેજમાં જોઈ શકશો પ્રશાંત કુમાર હવે તમને ખ્યાલ હશે મિત્રો કે આરબીઆઈએ યસ બેંક પર પ્રતિબંધ મૂક્યો હતો પરંતુ તે અઢાર માર્ચે હટાવવામાં આવશે એટલે કે આજના દિવસે હટાવવામાં આવશે અને આ જે પ્રશાંત કુમાર છે તેઓને તેના એમડી અને સીઓ બનાવવામાં આવશે આ ઉપરાંત સુનીલ કુમાર છે તેઓને નોન એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે નિમણૂક કરવામાં આવશે બીજી બાબત વાત કરીએ તો એસ બીઆઈએ એન્ક યસ બેન્કમાં ઓગણપચાસ ટકા જે શેર છે તેની હિસ્સેદારી ખરીદી છે એટલે જે રૂપિયામાં વાત કરીએ તો સાત હજાર બસ્સો પચાસ કરોડના શેર લીધા છે બંધન બેકે ત્રણસો કરોડના લીધા છે કોટક મહિન્દ્રાએ છસો કરોડના અને એક્સિસ બેંકે એક હજાર કરોડના શેર લેશે એટલે કે રોકાણ કરશે યસ બેન્ક છે તેની સ્થાપના બે હજાર ચારમાં થઈ હતી હેડક્વાટર આવેલું છે મુંબઈમાં ત્રીજો સવાલ છે કે દાયેતરમાં માઇક્રોસોફ્ટના બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી કોણે રાજીનામું આપ્યું છે તો બિલ ગેટ્સ છે બિલ ગેટ્સ કોણ છે તેઓએ માઇક્રોસોફ્ટના સ્થાપક છે અને તેઓએ બોર્ડ ઓફ ડિરેક્ટરમાંથી રાજીનામું આપી દીધું છે હવે તેમને જોડે જે પોલ એલન આ બંને જણાએ માઇક્રોસોફ્ટની સ્થાપના કરી હતી ઓગણીસો પંચોતેરમાં હોલિકોપ્ટર કે આવેલું છે વોશિંગ્ટન ડીસી હાલમાં માઇક્રોસોફ્ટના સીઈઓ છે સત્યા નાંદેલા ભારતીય મૂળના છે ભારતીય છે તમારા માટેનો પ્રશ્ન છે કે ગૂગલના અને આલ્ફાબેટના સીઈઓ કોણ છે ચોથો સવાલ છે કે તાજેતરમાં આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે દેબાશિષ પાંડાની નિમણૂક કરવામાં આવી છે આરબીઆઈના સેન્ટ્રલ બોર્ડના ડિરેક્ટર તરીકે મિત્રો આરબીઆઈની વાત થઈ છે સ્થાપના એક એપ્રિલ ઓગણીસો પાંત્રીસમાં હેડક્વાર્ટર મુંબઈમાં ગવર્નર છે શક્તિકાંત દાસ પચીસમાં નંબરના તમારા માટે પ્રશ્ન છે કે તાજેતરમાં જ આરબીઆઈના ડેપ્યુટી ગવર્નરે રાજીનામું આપ્યું છે તેમનું નામ શું છે આપણે બે વાર ચર્ચા કરી ચૂક્યા છીએ ચલો હું જણાવી દઉં છું એન એસ વિશ્વનાથન હવે જોઈએ અગાઉની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો વિડીયોની શરૂઆતમાં મેં તમને પ્રશ્નો જણાવ્યા હતા હવે તેના જવાબો જણાવ્યું જે મિત્રોએ કમેન્ટ બોક્સમાં એના જવાબો જણાવેલા હોય તેઓ એકવાર ચેક કરી લેજો કેટલા જાબો સાચા છે અને ત્યારબાદ કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો કેટલા માર્ક્સ આવ્યા છે પ્રથમ સવાલ છે કે ભારતમાં કઈ મધમાખી ઉછેરમાં અનુકૂળ હોવાથી વધુ પસંદ કરવામાં આવે છે તો ભમરિયા મધમાખી છે તેને વધારે પસંદ કરવામાં આવે છે ઓપ્શન ડી સાચો જવાબ છે સેકન્ડ સવાલ છે કે ભાખરા ડેમ કઈ નદી પર આવેલો છે તો ભાખરા ડેમ આવેલો છે સતલજ નદી પર ત્યારબાદનો સવાલ છે કે એક નોટિકલ માઇલ બરાબર કેટલા કિલોમીટર થાય એક પોઈન્ટ પંચ્યાસી કિલોમીટર થાય નોટિકલ માઇલ છે ને તે હવાઈ ક્ષેત્રે વધારે યુઝ કરવામાં આવે છે હવાઈ ક્ષેત્રે યુઝ કરવામાં આવે છે એરોપ્લેનમાં વગેરેમાં ચોથો સવાલ છે કે સીઆરટીનું પૂરું નામ શું છે આ તો બધાને આવડતું જ હશે શું છે કેથોડ રે ટ્યુબ શું છે કેથોડ રેડ ટ્યુબ ઓપ્શન બી સાચો છે ત્યારબાદનો સવાલ છે કે એમએસ વિન્ડો ઓપરેટિંગ સિસ્ટમનો આરંભ ક્યારે થયો હતો ઓગણીસો પંચ્યાસીમાં તમારા માટેનો પ્રશ્ન કે મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમના નામ તમને જો આવડતા હોય તો તમે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક અને શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના વિડીયોનો ટાર્ગેટ છે એક હજાર લાઇકનો તો મિત્રો લાઇક કરીને મને સપોર્ટ કરજો હવે જોઈએ ગઈકાલે પૂછેલા સવાલોના જવાબ પ્રથમ સવાલ છે કે તાજેતરમાં વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો પંદરમી માર્ચના રોજ મનાવવામાં આવ્યો વિશ્વ ગ્રાહક અધિકાર દિવસ સેકન્ડ સવાલ છે તાજેતરમાં કેન્દ્ર સરકારના સોલર વિલેજ તરીકે ગુજરાતના કયા ગામની પસંદગી કરવામાં આવી તો મોઢેરાની મોઢેરાનું મંદિર પ્રખ્યાત છે ભીમદેવ સોલંકી એકે બંધાવેલું હતું એ યાદ રાખજો લગભગ બધા મિત્રોએ આના જવાબો સાચા આવેલા છે હવે જોઈએ આપણે ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે પ્રથમ સવાલ છે કે તાજેતરમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલ સ્માર્ટ સિટી રેન્કિંગમાં અમદાવાદ કેટલામાં નંબરે છે જેને જવાબ આવડે તે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે સેકન્ડ સવાલ છે તાજેતરમાં સાયબર ચેલેન્જ બે હજાર વીસ હેકાથોનમાં ગુજરાત કેટલામાં સ્થાને છે તો જેને આવડે તે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવશે તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરને અગાઉની પરીક્ષામાં પૂછાય ગયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ સવાલો તેના જવાબોની સાથે મિત્રો હું આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને હજુ પણ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બે લાયકોનને પ્રેસ કરીને તો મિત્રો થેન્ક યુ થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ દિસ વિડીયો હેવ એ નાઇસ ડે